જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં ને? આજનો આપણો વિષય છે ગણિત. ગણિતમાં બાળકો આપણે ગયા વિડિયામાં શું શીખ્યા હતા? તો કે ગયા વિડિયામાં આપણે ખાનાવાળી બુકમાં પ્રશ્ન 1 અને 2 શીખ્યા હતા. ચાલો બાળકો, આજે આપણે શીખીશું ગણિત ગમત પુસ્તક. ગણિત ગમત પુસ્તક, ચાલો તેમાં શીખીશું આપણે એકમ 4 પાના નંબર 41. ચોગડે એકડે 41 શું શીખીશું? એકમ 4 એકમ 3 માં શું હતું બાળકો? સરવાળા ઉમેરો. અને એકમ 4 જો બાળકો દેખાય છે બધાને, એકમ 4 આ શું છે? તો કે બાદબાકી એટલે ઓછા કરો. હવે બાદબાકી કોને કહેવાય? સરવાળા તો આપણે શીખી ગયા, તો હું તે પહેલા તમને સમજાવું બાદબાકી કોને કહેવાય. તો જો બાળકો, આ વિષયની આપણે શીખી ગયા, તો આગળ હતી તો કે ઉમેરવાની સરવાળા. હવે આ નિશાની આપણે શીખી ગયા, તો એ કઈ નિશાની હતી? ગુણાકારની, એટલે કે ઘડિયાળની. હવે આ છે બાદબાકી, તો બાદબાકીની નિશાની કોને કહેવાય? તો કે ખાલી આ લીટી, આડી લીટી, થોડી અમથી નાની એવી આડી લીટી, આને શું કહેવાય? બાદબાકી. શું કહેવાય? બાદબાકી. એટલે બાળકો નિશાની જોજો, જ્યારે તમે ઘડિયાળ લખો ત્યારે તમે સરવાળાને ગુણાકારમાં, ગુણાકાર સરવાળામાં, એટલે તમારો ઘડિયો આખો ખોટો થાય. એટલા માટે આ કઈ નિશાની આવી આપણી? બાદબાકી. અત્યારે આપણે એકમ 4 માં શું શીખશું? બાદબાકી. ચાલો તેમાં શીખીશું આપણે વર્કશીટ નંબર 1. વર્કશીટ નંબર 1 સમજો અને કરો. સમજો અને કરો. તમારે તમારા પુસ્તકમાં આંગળી રાખવાની છે. હું મારા પુસ્તકમાંથી તમને સમજાવીશ. 9 પાનવાળી ડાળી લઈએ. કેટલા પાનવાળી? 9. 1 થી 9 સંખ્યા જ્ઞાન આપણે એકમ 2 માં શીખી ગયા, તો આમાં આપણને કીધું છે 9 પાનવાળી ડાળી લઈએ અને 9 પાનમાંથી 1 પાન તોડી. ચાલો હવે આપણે શીખીશું. આ તમારે કે લખવાનું નથી, સમજવાનું છે. કેટલી ડાળી લીધી? તો કે 9 પાન વાળી. 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા પાનની? 9 પાનની ડાળી લીધી. હવે તેમાંથી 1 પાન તોડી દઈએ. ચાલો બાળકો, આપણે 1 પાન કાઢીએ. હવે કેટલા પાન બચ્યા? ગણો. બાદબાકી એટલે ઓછું કરી નાખવાનું. કેટલા પાન બચ્યા? આપણે ગણો. 1 2 3 4 5 6 7 અને 8 કેટલા પાન બચ્યા? 8. તો આમાં આપણને કીધું છે 1 પાન 9 માં 9 ઓછા 1 એટલે કે 8 પાન રહે. 9 ઓછા 1 એટલે 8 પાન રહે. હવે આ છે 9 ઓછા 1 અને 8 પાન માંથી 1 પાન તોડીએ તો 8 ઓછા 1. હવે આપણે બીજી ડાળ, તો તેમાંથી કેટલા આવે છે? તો કે તેમાં 8 આવે. 1 2 3 4 5 6 7 અને 8. હવે તેમાંથી કેટલા પાન કીધા આપણને? 1 પાન ઓછો કરજો. કેટલા પાન વધ્યા? 1 2 3 4 5 6 અને 7. કેટલા વધ્યા? 7. 9 પાનની ડાળીમાંથી 1 પાન ઓછું કર્યું તો 8 પાન વધ્યા, અને 8 પાનની ડાળીમાંથી 1 પાન ઓછું કરીએ તો કેટલા વધે? 7. આ રીતે 1 પાન તોડતા જઈએ અને ગણતરી કરીએ. હવે 1 પાન કાઢતા જશું અને ગણતરી કરતા જશું, એને કહેવાય બાદબાકી. અને કહેવાય બાદબાકી. હવે તમે એક ક્લાસમાં 5 વિદ્યાર્થી છો, તેમાંથી 2 વિદ્યાર્થીને હું બહાર મોકલી દઉં તો ક્લાસમાં કેટલા વધે? 3. કારણ કે 5ની અંદરથી 2 વિદ્યાર્થી બાદ કરવાના છે, અંદર ઉમેરવાના નથી. તમારા કંપાસમાં 1 પેન્સિલ છે અને બીજી 2 પેન્સિલ છે, એમાંથી 1 પેન્સિલ હું લઈ લઉં તો કેટલી વધે? 1. પણ ઉમેરવાનું નથી. 1 હોય ને બીજી બહારથી મૂકી હોય તો 2 થાય, તો તેને શું કહેવાય? સરવાળા. અને જે વસ્તુ તમારી આગળ છે એમાંથી ઓછી થઈ જાય તેને શું કહેવી આપણે? બાદબાકી. હવે અહીંયા આપણે સમજ્યા, 9 પાનની ડાળી લીધી, નીચે એમાંથી 1 પાન તોડી તો કેટલા વધ્યા? 7. 8 વધ્યા, 8 પાનમાંથી 1 કાઢી તો કેટલા વધે? 7. અહીંયા આપણે શું થયું? તો કે સમજો અને કરો. અહીંયા આપણે સમજી લીધું, આવું તમારે દોરવાનું નથી. આ તો મેં તમને સમજાવવા માટે ખાલી
દોરેલું હતું અહીંયા વર્કશીટ એક આપણી પૂર્ણ થઈ છે હવે શીખીશું વર્કશીટ નંબર 2 વાંચો સમજો અને લખો જો બાળકો વર્કશીટ નંબર 2 પહેલા વાંચવાનું સમજવાનું અને પછી લખવાનું જોઈ જે ઉતારો કરવાનો નથી 9 - 1 = 8 9 - 1 = 8 8 - 1 = 7 8 - 1 = 7 7 - 1 = 6 7 - 1 = 6 6 - 1 = 5 6 - 1 = 5 5 - 4 = 5 - 1 = 4 5 - 6 = 4 4 - 1 = 3 4 - 1 = 3 3 - 1 = 2 3 - 1 = 2 2 - 1 = 1 2 - 1 = 1 અને 1 - 1 = 0 1 - 1 = 0 હવે ચાલો બાળકો આપણે લખીશું વાંચી લીધું હવે શું કરીશું લખીશું મારી સાથે તમારે લખવાનું છે અક્ષર કેવા કરવાના છે સારા ચાલો આપણે લખીશું પહેલા કરો 9 બાજુમાં જુઓ જગ્યા તમને આપેલી છે ઓછા 9 - 1 = 8 9 - 1 = 8 9 - 1 = 8 હવે આવશે 8 8 - 1 = 7 8 - 1 = 7 8 - 1 = 7 હવે આવશે 7 7 - 1 = 7 7 માંથી 1 મૂકી બાદ કરીએ તો કેટલા થાય માઈનસ કરીએ તો કેટલા થાય 7 માંથી 1 જાય તો 6 7 - 1 = 6 હવે આવશે 6 - 1 = 6 માંથી 1 કાઢો તો કેટલા થાય બાળકો 5 6 - 1 = 5 પછી આવશે 5 5 - 1 = 5 માંથી 1 જાય તો કેટલા વધે 4 કેટલા વધે 4 પછી આવશે 4 - 1 = હવે 4 માંથી 1 બાદ કરીએ તો કેટલા થાય 3 4 માંથી 1 બાદ કરીએ તો કેટલા થાય 3 3 - 1 = 1 કેટલા થાય 3 માંથી 1 બાદ કરીએ તો 2 3 માંથી 1 બાદ કરીએ તો કેટલા થાય 2 હવે આવે છે નીચે 2 - 1 = 2 માંથી 1 બાદ કરીએ તો 1 કેટલા થાય 1 1 - 0 1 - 1 = 1 એક માંથી એક બાદ કરીએ તો કેટલા વધે 0 એક માંથી એક બાદ કરીએ તો કેટલા વધે 0 9 - 1 = 8 8 - 1 = 7 7 - 1 = 6 6 - 1 = 5 5 - 1 =
चार ओछा एक बराबर त्रण, त्रण ओछा बे त्रण ओछा एक बराबर बे, बे ओछा एक बराबर एक, एक ओछा एक बराबर शून्य। चलो बापो तमारे सारा अक्षरे वर्कशीट बे लखवानी छे, वर्कशीट बे जे मैं बोर्ड पर लिखी छे ते तमारे लखवानी। आया आपणे थई गई वर्कशीट बे पूर्ण। चलो हवे तेनी बाजू में जुओ वर्कशीट नंबर 3, तेमा शुं आप्युं छे उदाहरण समझो अने ओछा करता बाद बाकी सीखो। उदाहरण समझो अने ओछा करता बाद बाकी सीखो। हवे आमां शुं आप्युं छे जुओ, पहेला शुं आप्युं छे आपणने माळा, મોતીની માળા આપી છે, તો કેટલા મોતી છે, એક દોરામાં કેટલા મોતી આપેલા છે, તો ચાલો આપણે બોર્ડ પર તમને દોરીને સમજાવો કેટલા મોતી છે, તો કે આ એક દોર એમાં કેટલા મોતી આપ્યા છે આપણને 9, કેટલા આપ્યા છે 9, 1 2 3 4 5 6 7 8 અને 9, કેટલા મોતી આપ્યા છે 9। હવે તેમાંથી કેટલા મોતી જુઓ, વચ્ચેનું ચિત્ર જુઓ, તો તેમાંથી કેટલા મોતી બાદ કરવાના, તો કે 2, વચ્ચે નિશાની શેની આવી, તો કે હમણે આપણે તમને શીખવી હતી કઈ હતી બાદબાકી, તો તેમાંથી કેટલા મોતી બાદ કરવાના છે આપણે, તો કે 2, હવે આ 9 મોતી છે તેમાંથી 2 મોતી આપણે બાદ કરી નાખશું। ચાલો હવે ગણો કેટલા મોતી રહ્યા, તો જુઓ હવે ગણીશું આપણે 1 2 3 4 5 6 7, કેટલા મોતી રહ્યા આપણી આગળ 7, તો આપણે જવાબમાં શું આવે 7, તો કે 9 9 - 2 જવાબમાં શું આવે 7, શું આવે 7। આ આપણું ઉદાહરણ છે, આ મેં તમને ઉદાહરણ સમજાવવા આપ્યું છે। હવે તેની નીચે જુઓ ગ્લાસ આપ્યા છે, 6 ગ્લાસ, 8 પ્યાલા, તો કેટલા પ્યાલા છે, તો કે 8, કેટલા પ્યાલા છે 8। હવે તેમાંથી વચ્ચેના જુઓ એમાંથી કેટલા તૂટી ગયા, પ્યાલા કેટલા તૂટી ગયા બાળકો, તો કે 3, કેટલા તૂટી ગયા, આ 3 તૂટી ગયા। હવે તો કુલ કેટલા વધ્યા, તો ગણો તો કેટલા વધ્યા, તો કે 1 2 3 4 અને 5, કેટલા પ્યાલા વધ્યા 5। તો આપણને ઉદાહરણ સમજાયું, સમજાયું બાળકો, હવે પેજ ફેરવો, અમે તમને ઉદાહરણ સમજવા પૂરતું કર્યું, આ તમારે લખવાનું નથી। ચાલો હવે મારી સાથે તમે બધા પેજ ફેરવો, પાના નંબર 42 કરો, અહીંયા થઈ ગયું વર્કશીટ નંબર 3 પૂર્ણ। હવે શીખીશું વર્કશીટ નંબર 4, પેજ ફેરવો, વર્કશીટ નંબર 4, તેમાં શું આવે છે, તો કે ગણો અને સંખ્યા લખો, એટલે કે બાદબાકી સમજો, બાદબાકી સમજો, યાદ રાખો બાદબાકી એટલે કે બાદ કરવું કે ઓછું કરવું, ગણી શકાય એવી વસ્તુમાંથી અમુક વસ્તુઓ ઓછી કરવી। હવે ગણી શકાય એવી વસ્તુમાંથી અમુક વસ્તુ ઓછી કરવાની, તો આપણને પહેલા ઉદાહરણ આપેલું છે, તેમાં શું આપ્યું છે, તો કેટલી દિવાસળી છે, બધી તેમ કેટલી છે, 1 2 3 4 5 6 7 8 9, કેટલી દિવાસળી પેલા બોક્સમાં આપી છે 9, હવે તેમાંથી 3 દિવાસળી બાદ કર બીજે મૂકી દો બાજુમાં, તો કેટલી વધે, તો કે 6, તો તેને શું કહેવાય બાદબાકી, શું કહેવાય બાદબાકી। તેવી જ રીતે બાજુમાં જુઓ કેટલી દિવાસળી છે, હવે જે બાજુમાં આપેલી છે તેનો જવાબ હું બોર્ડ પર લખું છું, બાજુમાં જે આપેલી છે તેનો જવાબ હું બોર્ડ ઉપર લખું છું, એટલે તમારે જોઈ જોઈને જવાબ લખવાનો છે, કેટલી દિવાસળી છે, ચાલો બાપુ ગણી લઈએ, 1 2 3 4 5 6 7 8 9, તમારે તમારા પુસ્તકમાં ગણવાની છે, હું બોર્ડ ઉપર મારું લખું છું, 1 2 3 4 5 6 7 અને 8, કુલ કેટલી આપી છે, તો કે 8, કેટલી દિવાસળી આપેલી છે 8, તો આપણે કરીશું પહેલા 8, કેટલા કર્યા 8। ચાલો હવે તેની નીચે જુઓ કેટલા લીધા કરેલ 8 લખો ઉપર નીચે આવે,
પછી નીચે આવે છે અહીં આવે છે માઈનસ ની સાઇન હવે નીચે વચ્ચે જુઓ કેટલી વાત કરી 1 2 લાલ લીટા થોડા થોડા દેખાય છે ઈ એટલે આપણે ગણી લેશું 1 2 3 4 અને 5 કેટલી વાત કરી 5 8 માંથી 5 જાય તો કેટલા વધીએ 8 દિવાસળી માંથી 5 દિવાસળી આપણે બાદ કરી નાખી તો કેટલા વધે હવે કેટલી છે જો 1 2 આ લીટા તમારે નોટ કરવાનું હું તમને સમજાવું છું 2 3 4 5 6 7 ને 8 હવે તેમાંથી કેટલી બાદ કરવાની 5 તો કે આ 1 2 3 4 અને 5 આ બધી આપણે બાદ કરી દીધી પાછળ કેટલી વધી 1 2 ને 3 જવાબ શું આવ્યો આપણો 3 શું જવાબ આવ્યો 3 8 માઈનસ 5 હવે અહીંયા તમારે 8 અને 5 નીચે આડી કાળા કલરની લીટી છે એની નીચે તમારે જવાબ લખવાનો સમજાણ બાળકો હવે તેની બાજુમાં દિવાસળી જુઓ કેટલી છે ગણો તો કે 1 2 3 4 5 6 અને 7 કેટલી દિવાસળી છે 7 તો આપણે લખીશું 7 બાજુમાં દાખલો છે આમાં લખીશું આપણે 7 હવે પછી કરો માઈનસ હવે કેટલી બાદ કરી એમાંથી 1 2 3 અને 4 કેટલી કરી 4 તો નીચે જવાબ શું આવે 7 માંથી 4 બાદ કરો ઓકે 1 2 3 4 5 6 અને 7 તેમાંથી 4 1 2 3 4 4 ને 7 કરવા કેટલા વધે 1 2 ને 3 જવાબ શું આવ્યો આપણો 3 શું જવાબ આવ્યો 3 ચાલો હવે જુઓ નીચે પાન આપેલા છે ડાળી અને પાન કેટલા પાન આપેલા છે તો આપણે ગણીશું પહેલા પછી બાજુમાં જેટલા પાન હોય એની સંખ્યા આપણે લખીશું અને પછી તેમાંથી માઈનસ બાદબાકી કરીશું કેટલા પાન આપ્યા છે 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા પાન આપેલા છે 9 તો પહેલા કરીશું આપણે 9 પછી તેમાંથી કેટલા બાદ કર્યા તો કે જુઓ પહેલી બાજુની ડાળીમાં તમને પાંચની નિશાની આપી છે 1 2 3 અને 4 કેટલા બાદ કર્યા 4 ચાલો બાળકો 9 પાનમાંથી 4 બાદ કર્યા હવે તમે પાન તમારી જાતે ગણો તો ચોપડીમાં કેટલા પાન રહ્યા તો કે 5 1 2 3 4 અને 5 કેટલા પાન રહ્યા 5 ચાલો તેની બાજુમાં જુઓ વચ્ચેની ડાળીમાં કેટલા પાન આપ્યા છે 4 કેટલા આપેલા છે 4 ઉપરની બધાથી ઉપરના બોક્સમાં એક ઉદાહરણ છે અને બે જવાબ છે તો જુઓ મેં બે જવાબ લખ્યા ઉદાહરણ તો આપણને આપેલું નીચેના બોક્સમાં કેટલા છે તો કે 3 આવે છે હવે ડાળી કેટલી છે 1 અને પાન કેટલા છે 4 4 માઈનસ કેટલા બાદ કર્યા 2 હવે 4 માંથી 2 બાદ કર્યા તો કેટલા પાન વધ્યા જુઓ પુસ્તકમાં જુઓ કેટલા પાન વધ્યા છે તો કે 2 2 આપણે બાદ કરી દીધા તો કેટલા વધે 2 હવે આવશે છેલ્લે બોક્સમાં કેટલા પાનની ડાળી છે ગણો 1 2 3 4 5 ને 6 કેટલા પાનની છે 6 હવે આ માઈનસ નિશાની બાળકો નિશાની કોઈ ભૂલતા નહીં હવે કેટલા પાન એમાંથી બાદ કરેલા છે તો કે 1 2 3 4 અને 5 ચાલો હવે કેટલા પાન વધ્યા એમાં તો કે 1 કેટલા વધ્યા 1 તો જવાબ લખીશું આપણે 1 ચાલો હવે નીચે જુઓ દિવાસળી તો દિવાસળી પહેલા બોક્સમાં કેટલી આપેલી છે પહેલા બોક્સમાં દિવાસળી કેટલી આપેલી છે 1 2 3 અને 4 કુલ કેટલી દિવાસળી આપેલી છે તે 4 પછી તેમાંથી કેટલી બાદ કરી છે 1 તો જવાબ શું આવે 4 માંથી 1 દિવાસળી બાદ કરી તો કેટલી વધે ગણો તો હવે 1 2 અને 3 કેટલી વધે 3 તેની બાજુના બોક્સમાં જુઓ કુલ કેટલી દિવાસળી છે ગણો તમારા પુસ્તકમાં તમારે પેન્સિલથી ગણવાનું છે મારા પુસ્તકમાં પેનથી ગણીશ 1 2 3 4 5 6 અને 7 કેટલી દિવાસળી છે 7 પછી તેમાંથી એકે બાદ કરેલી છે તો કે ના એકેમાં લાલ લીટો નથી તો જવાબ શું આવે
શૂન્ય કે બાદ કરી લે તે હવે જ્યારે શૂન્ય સાથે આપણે બાદબાકી કે સરવાળો કરીએ ત્યારે તેનો જે અંક હોય તે તેનો જવાબ એ તમને ગયા વિડિયોમાં સમજાવી દીધું છે તો 7 હોય તો આપણે કેટલો જવાબ આવે 7 ચાલો બાળકો હવે છેલ્લા બોક્સમાં નંબર 3 માં જુઓ તેમાં શું આપેલું છે કેટલી દિવસળી છે કે 3 પછી બાદ કેટલી કરેલી છે તો કે 3 ત્રણ છે ને બાદ કેટલી કરી 3 તો આપણે જવાબ શું આવે 3 માંથી 3 ને બાદ કરીએ એટલે એક દિવસળી રહે નહીં તો જવાબ શું આવે 0 શું જવાબ આવે 0 જો બાળકો બધાથી ઉપર કેટલા બોક્સમાં જવાબ મૂકવાનો છે 2 તો મેં બોર્ડ ઉપર 2 બતાવ્યો પછી નીચે 3 બોક્સ તેની નીચે 3 બોક્સ હવે તમારે વ્યવસ્થિત સારા અક્ષરે સ્વાપોથીમાં વર્કશીટ 1 વર્કશીટ 1 તો લખવાનું નથી તે સમજાવજે વર્કશીટ નંબર 2 અને 3 પણ મેં તમને સમજાવજે ઉદાહરણ આપણે આપેલા હતા એ મેં તમને સમજાવવાનું વર્કશીટ નંબર 4 જે જવાબ આપણે લખવાના હતા તે મેં તમને બોર્ડ ઉપર લખીને બતાવ્યા ચાલો બાળકો મજા આવીને હવે આવતા પછીના વિડિયો